કાંકરેજ તાલુકાના રવિયા ગામે આવેલ શિવ મંદિરમાં આમ આદમીની પાર્ટીની બેઠક મળી હતી, જેમાં ઓબીસી અને અન્ય લોકોની હાજરીમાં 5-6 લોકો જોડાયા હતા, જે અંતર્ગત ભીમાભાઈ ચૌધરી અને અન્ય આગેવાનો તેમજ કાંકરેજ તાલુકાના કાર્યકારી પ્રમુખ દાદુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જો કે હવે ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે ભાજપના મોટા માથા પણ સામેલ થાય તો કોઈ નવાઈ નથી. આ અંગે આવનાર સમયમાં વિધાનસભા બેઠક પરથી ચૂંટણી માટે ત્રિકોણીય જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે અને અત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઝંપલાવીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસ તાલુકાના રવિયાણા ગામે મહાદેવજીના મંદિરના સાનિધ્યમાં આજે હજારો યુવાનો આજે કંટાળીને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારથી આજે હજારો યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને એમને આવકારવા માટે આજે અહીંયા મારે આવવાનું થયું છે. અરવિંદ કેજરીવાલજીએ જે એક દિલ્હી મોડલ બનાવ્યું છે, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રોડ, રસ્તા, લાઇટ, પાણીની જે સુવિધાઓ જે દિલ્હીમાં મળી રહી છે, એ જ સુવિધાઓ ગુજરાતની જનતાને મળે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ પીડા જે ભોગવી રહી છે અને એ પીડામાંથી મુક્તિ મળે એ માટે આમ આદમી પાર્ટી આવનારા 2022ની અંદર 120+ લક્ષ્યાંક સાથે આજે ગામે ગામ લોકોને જગાવી રહી છે. ગામે ગામ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય, બુથ સુધીનું સંગઠન મજબૂત થાય, એક બુથમાં 10 કાર્યકર્તાઓ નિર્માણ થાય એના માટે આજે ગામે ગામ પ્રચાર પણ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની જે નેમ છે, એના માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ લોકોને જાગૃત કરી દિલ્હી મોડલ અહીંયા ગુજરાતમાં લાગુ થાય એના માટે અમે કામ કરીને આવનારી 2022ની અંદર મજબૂત આજે અમારી આમ આદમી પાર્ટી સરકાર બને એ માટે અમે સૌ જાગૃત કરી રહ્યા છીએ.